જૂનાગઢ માંગરોળના રુદલપુર ગોરેજ સહિતના ગામોના ખેડૂતોએ પાણી નિકાલ માટે મામલતદારને લેખિત રજૂઆત કરી. માંગરોળના રુદલપુર ગોરેજ માનખેતરા સહિતના ગામોના સીમ વિસ્તારો તેમજ રહેણાંક વિસ્તારો હજુ પણ જળબંબોળ સ્થિતિમાં છે. પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતો ગ્રામજનોની હાલત કફોડી બની છે ત્યારે ગામના ખેડૂતોએ આજે મામલતદાર કચેરી આવી વ્યથા રજૂ કરી હતી. નવા રસ્તાના કામનું અનગઢ આયોજન તેમજ અમુક ખેડૂતોએ પાણીની નિકાસના ભૂંગળા બંધ કરી દેતા ભયંકર સ્થિતિ સર્જાઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. 100થી વધુ ખેડૂતોએ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને પોતાની રજૂઆત કરી હતી. અહેવાલ પ્રકાશ લાલવાણી, માંગરોળ, જૂનાગઢ. માંગરોળ તાલુકાના રુદલપુર ગામ, ગોરેજ ગામ અને સુલતાનપુર ગામના તમામ ખેડૂતો ભાઈઓની જે માગ છે કે જે વર્ષોથી પાણી જતો ગોરેજવાળા રસ્તે એ રસ્તો 2 મીટર ઊંચો બનતા એ પાણી ફંટાય અને આ બાજુ આવતા લાખો ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ટેકનિકલ રીતે પાણીનો નિકાલ કરવાની જે જગ્યા હતી એને ટેકનિકલ રીતે નિકાલ થયો ન હોય અને રોડ રસ્તાઓ બંધ થતાં ઘરોની અંદર પાણી ઘૂસી જતાં પારાવાર નુકસાની થઈ છે. આઝાદી પછી પહેલી વખત એટલું પાણી આ રુદલપુર ગામની અંદર આવ્યું હોય અને આ જે માંગરોળવાળો રોડ પણ બ્લોક થવાના કારણો આ જ છે. તો મૂળભૂત જે કારણો છે એ કારણોની અંદર જગ્યાઓની અંદર જે પાણીના આવરાઓ બંધ કરેલા છે આવરાઓ ખોલાવવા જોઈએ અને પાણીનો ટેકનિકલ પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ. સુલતાનપુરથી ગોરેજ જતો નવો રસ્તો બનાવેલો છે એમાં ગટરો યોગ્ય નિયમ પ્રમાણે થઈ જાય તો ખેડૂતો અને 2-3 ગામ સુલતાનપુર, ગોરેજ અને માનખેતરા આ બધાના પાકનું નુકસાન થતું અટકે અને પંચાયત શાખાવાળાએ આ રોડ બનાવવામાં ગટરોમાં 2 દરકારે રાખેલ છે. શું તમારી માંગ છે? અમારી માંગ એવી બધા ખેડૂતોની છે કે સુલતાનપુરથી ગોરેજ જતાં જે 1.5 કિલોમીટરના અંતરે વેકરો આવેલો છે એમાં એ પાણી પડી જાય એટલે અહીંયા વ્યવહારિક એટલે કે જે મીટરમાં 2-3 મીટરની ગટર થાય 8-10 ફૂટમાં તો એ પાણીનો નિકાલ અહીંયા નીકળી જાય અને સ્ટેટ હાઈવે માંગરોળ તરફ જતું પાણી ત્યાંથી અટકે જેથી કરીને રુદલપુર, માનખેતરા અને ગોરેજની લગભગ 40% જેટલી જમીન એમાં આવે છે એમાં પારાવારિક નુકસાન થતું અટકે.